ये पेपर नंबर 5 ग्रामीण समाजशास्त्र तेमा आपणे लोको अगाउना जे गयो विडियो हतो तेमा आपणे आपणो सिलेबस छे ते पूर्ण कर्यो हतो अने मैं तमने लोकाने कीधुं तुं के हवे पछीना विडियो मा आपणे तेनुं पुनरावर्तन करीशुं। तो हवे आजे आजनो विडियो छे तेमा आपणे लोको तेनुं जे रिविजन छे ते करी लईए एटले आपणो टोटली जे पेपर नंबर 5 अने 6 नो कोर्स छे ते अहींया पूरो थाय छे। तो पेपर नंबर 5 जेम आपणे 6 मां वात करी थी के कया युनिटमांथी कयो प्रश्न तमारा परीक्षानी दृष्टिए अगत्यनो छे अने पूछाई शके एवो छे तो तेना विशेनी वात आपणे पेपर नंबर 6 मां करी गया था। एवी ज रीतना हवे अत्यारे आपणे लोको पेपर नंबर 5 मां पण कया युनिटमांथी कयो प्रश्न इम्पोर्टंट छे अने कई रीतना पूछाई शके एम छे तेना विशेनी चर्चा करीए। तो सौथी पहेला तो आपणे केटला युनिट छे तो आपणे कुल टोटल पेपर नंबर 5 मां 6 युनिट छे अने आ जे पेपर छे ते तमारू ऑप्शनल पेपर छे एटले के तेमां ग्रामीण समाजशास्त्र अने नगर समाजशास्त्र एम बे समाजशास्त्र तमने लोकोने एम आपवामां आवेला छे पण तेमांथी आपणी कॉलेजमां ग्रामीण समाजशास्त्र छे ते ચાલે છે એટલે સેમેસ્ટર 3 પેપર નંબર 5 ગ્રામીણ સમાજશાસ્ત્ર તમારે રાખવાનું રહેશે। હવે જે આ ગ્રામીણ સમાજશાસ્ત્ર છે તેમાં કુલ ટોટલ 4 યુનિટ છે તો 4 યુનિટમાં જે પહેલું યુનિટ હતું તે હતું ગ્રામીણ સમાજશાસ્ત્ર તેનો અર્થ વિષયવસ્તુ અને મહત્વ। તો ગ્રામીણ સમાજશાસ્ત્ર કહેવાય કોને તેના વિશેની ચર્ચા છે તે ભાવના મેડમે તમને લોકોને કરી હતી તેની સમજૂતી આપી હતી। તો ગ્રામીણ સમાજશાસ્ત્ર એટલે કે આ યુનિટ છે તેમાંથી તમને લોકોને પૂછાતા જે પ્રશ્નો છે તે ગ્રામીણ સમાજશાસ્ત્રનો અર્થ અને તેનું કાર્યક્ષેત્ર। જો કાર્યક્ષેત્ર વિષયવસ્તુ અને અભ્યાસ વસ્તુ આ ત્રણે એક જ છે એટલે તમને કોઈ પણ સ્વરૂપે આ પ્રશ્ન છે તે પૂછાઈ શકે છે। તો તમારે તેમાં લખવાનું રહે છે કે ગ્રામીણ સમાજશાસ્ત્ર કોને કહેવાય અને તેનું જે કાર્યક્ષેત્ર છે તે કેવા પ્રકારનું આપણને જોવા મળે છે તો તેના વિશેની સમજૂતી તમારે અહીંયા આપવાની છે। તો જે કાર્યક્ષેત્ર હતું તેના જે મુદ્દાઓ હતા તે લગભગ 6-7 મુદ્દાઓ છે જેની સમજૂતી 12 મુદ્દાઓની સમજૂતી તમને લોકોને ભાવના મેડમે આપી હશે એટલે કે ગ્રામીણ સમાજશાસ્ત્ર કહેવાય કોને અને તે કઈ રીતના આપણા સમાજમાં કાર્ય કરતું આપણને જોવા મળે છે ખાસ કરીને ગ્રામીણ સમાજમાં। ત્યારબાદ બીજો પ્રશ્ન છે તે છે ગ્રામીણ સમાજશાસ્ત્રનો અર્થ। જેમ આગળમાં તમે લોકોએ ગ્રામીણ સમાજશાસ્ત્રનો અર્થ લખ્યો તે અર્થની સમજૂતી તમારે અહીંયા આપી અને જે ગ્રામીણ સમાજશાસ્ત્ર છે તેનું મહત્વ શું છે તેની વિશેની ચર્ચા છે તે આ પ્રશ્નમાં કરવાની રહેશે। અને જે ત્રીજો પ્રશ્ન છે તે ગ્રામીણ સમુદાય અને નગર સમુદાય આ બંને વચ્ચે શું સામ્યતા એટલે કે શું તફાવત શું તુલના આપણને જોવા મળે છે એના વિશેની તમારે સમજૂતી આ પ્રશ્નમાં આપવાની રહે છે। જો હવે આ જે ત્રણેય પ્રશ્ન છે તેમાંથી તમને લોકોને તેનું મહત્વ છે જે ગ્રામીણ સમાજશાસ્ત્રનું મહત્વ એ ટૂંકનોમાં પણ પૂછાઈ શકે અને ગ્રામીણ સમુદાય અને નગર સમુદાયની જે તુલના છે તે પણ ટૂંકનોમાં પૂછાઈ શકે એમ છે એટલે કોઈ પણ સ્વરૂપે તમને લોકોને આ ત્રણ પ્રશ્નમાંથી આ યુનિટમાંથી પ્રશ્ન છે તે પૂછાશે। તો આ ત્રણેય પ્રશ્ન તમે લોકો તૈયાર કરી લેજો। જો લોંગ ક્વેશ્ચન પૂછાય તો તે 14 માર્ક્સનો છે અને શોર્ટ નોટ પૂછાય તો તે 7 માર્ક્સની બે શોર્ટ નોટ તમારે પરીક્ષામાં એટલે કે પેપરમાં લખવાની રહેતી હોય છે। તમને સૌને આપણી પેપર સ્ટાઇલ કેવી છે તેનો ખ્યાલ તો છે જ કારણ કે તમે FY માં જે પેપર સ્ટાઇલ ભણી ગયા છો તે જ પેપર સ્ટાઇલ તમારે અત્યારે SY માં પણ ભણવાની છે એ જ પેપર સ્ટાઇલથી તમારે પેપર છે તે લખવાનું રહે છે। હવે આવે છે યુનિટ 2 તો આ યુનિટ 2 છે તેમાંથી પહેલાં તો આપણે લોકો જે લોંગ ક્વેશ્ચન છે તેની વાત કરીએ તો ગ્રામીણ સમાજના જે વિશિષ્ટ લક્ષણો હતા તેના વિશેની આપણા યુનિટમાં સમજૂતી મેળવવાની હતી અને જે તેના વિશિષ્ટ લક્ષણો છે તેમાંથી 4 જે વિશિષ્ટ લક્ષણો છે તેની આપણે સમજૂતી મેળવી હતી એમાં જ્ઞાતિ કુટુંબ લગ્ન અને સ્ત્રીઓ આ ચારેયની આપણે સમજૂતી મેળવી ચૂક્યા હતા। તો તમને લોકોને આ યુનિટમાંથી
લોંગ ક્વેશ્ચનમાં આ રીતે પ્રશ્ન પૂછાશે કે ગ્રામીણ સમાજમાં જે જ્ઞાતિનો અર્થ અને તેના લક્ષણો છે તેની ચર્ચા કરો, એટલે કે જ્ઞાતિના અર્થને સમજાવી અને તેના લક્ષણો જણાવો. ત્યારબાદ ગ્રામીણ સમાજમાં જે કુટુંબ છે તેનો અર્થ અને તેના લક્ષણો જણાવો. અને ત્યારબાદ તમને આવી રીતના પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કૌટુંબિક ઔચિત્યવાદની ચર્ચા કરો. ફરીથી તમને અહીંયા સમજાવી દઉં કે કૌટુંબિક ઔચિત્યવાદ એટલે કુટુંબવાદ, કુટુંબવાદની ચર્ચા કરો અથવા તો કૌટુંબિક ઔચિત્યવાદની ચર્ચા કરો. આ બે રીતના તમને લોકોને તમારા પેપરમાં પર પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. અને લોંગ ક્વેશ્ચનમાં ગ્રામીણ સમાજમાં જે સ્ત્રીની ભૂમિકા છે તેને પણ તમારે વર્ણવવાનું પ્રશ્ન છે તે પૂછાઈ શકે એવો છે. એટલે કે ગ્રામીણ સમાજમાં જે સ્ત્રીની ભૂમિકા છે તેને સ્પષ્ટ કરો, આ રીતના તમને લોકોને ક્વેશ્ચન પૂછાઈ શકે. ત્યારબાદ આવે છે ટૂંકનોંધ. તો જે ટૂંકનોંધ છે એ ત્રણ રીતના તમારી સામે મૂકવામાં આવશે. એક તો ગ્રામીણ કુટુંબના કાર્યો, ગ્રામીણ કુટુંબમાં પરિવર્તન અને ગ્રામીણ સમાજમાં લગ્ન સંસ્થાનું સ્વરૂપ. આ ત્રણ ટૂંકનોંધ તમને લોકોને પૂછાઈ શકે એવી છે. જો હું એમ નથી કહેતી કે આટલા પ્રશ્નમાંથી તમને લોકોને પ્રશ્ન પૂછાશે, તમારે આખે આખો કોર્સ, આખો સિલેબસ છે તે તૈયાર કરવાનો છે. પણ આ તો જે યુનિટ છે તે યુનિટમાંથી કયા સ્વરૂપે તમને પ્રશ્ન પૂછાશે એના વિશેની તમને લોકોને આ વિડીયોમાં સમજૂતી આપું છું. તો આ રીતના ટૂંકનોંધ પૂછાઈ શકે એમ છે કે ગ્રામીણ કુટુંબના કાર્ય, ગ્રામીણ કુટુંબમાં પરિવર્તન અને ગ્રામીણ સમાજમાં જે લગ્ન સંસ્થા છે તેનું સ્વરૂપ. આ રીતના તમને લોકોને પ્રશ્ન ટૂંકનોંધ પૂછાઈ શકે તેમ છે. ત્યારબાદ આવે છે યુનિટ ત્રણ. તો તેમાં આવે છે પંચાયતી રાજ. યુનિટ ત્રણ હતું તે હતું પંચાયતી રાજ. અને આ જે પંચાયતી રાજ છે તે પંચાયતી રાજમાં કેટલા મુદ્દા કરવાના હતા, તો એક તો તેનો અર્થ, પછી પંચાયતી રાજ છે તેના હેતુ અને તેના ઉદ્દેશ્ય, પંચાયતી રાજ છે તેનું ત્રિસ્તરીય માળખું, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત. ત્યારબાદ જે પંચાયતી રાજ છે તેમાં જે અધિકારીઓ છે અને પદાધિકારીઓ છે તેની ભૂમિકા વિશેની સમજૂતી આમાં આપણે મેળવવાની હતી. અને જે છેલ્લો મુદ્દો હતો તે હતો પંચાયતી રાજની જે ગ્રામીણ સમાજ પર અસરો પડે છે તેની વિગતવાર આપણે ચર્ચા કરવાની હતી. તો આ યુનિટમાંથી તમને લોકોને લોંગ ક્વેશ્ચનમાં પંચાયતી રાજની જે ગ્રામીણ સમાજ પરની અસરો છે તે જણાવો એ રીતના પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. અથવા તો આવો પ્રશ્ન પણ પૂછાય કે 73માં બંધારણીય સુધારા પહેલાંનું જે પંચાયતી રાજ હતું તેનું વર્ણન કરો. પછી તમને આમાંથી વધુ પડતી શોર્ટ નોટ પૂછાતી હોય છે. તો જે ટૂંકનોંધ છે તેમાં તમને લોકોને પૂછાઈ શકે એમ છે કે પંચાયતી રાજનો અર્થ અને તેના હેતુઓ, ગ્રામ પંચાયતની રચના અને કાર્ય, જિલ્લા પંચાયતની રચના અને કાર્ય, ગ્રામ પંચાયતમાં સરપંચની ભૂમિકા, ત્યારબાદ જે તાલુકા વિકાસ અધિકારી છે તેની ભૂમિકા, તાલુકા પંચાયતના પ્રમુખની ભૂમિકા, જિલ્લા પંચાયતના પ્રમુખની ભૂમિકા અને તાલુકા પંચાયત છે તેની રચના અને કાર્ય. આ રીતના તમને લોકોને ટૂંકનોંધ છે તે પૂછાઈ શકે એમ છે. ટૂંકમાં તમારે આખું યુનિટ તૈયાર કરવું ફરજિયાત છે, કારણ કે આ યુનિટ આપણા આ સિલેબસનું બહુ અગત્યનું યુનિટ છે. અને આ યુનિટમાંથી તમારા પેપરમાં વધુ પડતા પ્રશ્નો છે તે પૂછાતા હોય છે. ત્યારબાદ આવે છે યુનિટ ચાર. તો યુનિટ ચાર છે તે મેં તમને લોકોને સમજાવ્યું હતું કે ગ્રામીણ સામાજિક સંગઠન કોને કહેવાય, એટલે કે જે ગ્રામીણ સામાજિક સંગઠન છે તેમાં ઔપચારિક સંગઠન, તેનો અર્થ અને લક્ષણો, અનૌપચારિક સંગઠન, તેનો અર્થ અને તેના લક્ષણો. ત્યારબાદ આપણે જોયું હતું કે ગ્રામીણ સામાજિક સંગઠનની વિગતે સમજૂતી
આપણે લોકોએ મેળવી હતી. તો ગ્રામીણ સામાજિક સંગઠનમાં ગ્રામીણ સમુદાયમાં ઔપચારિક સંગઠનો અને ગ્રામીણ સમુદાયમાં અનૌપચારિક સંગઠનો વિશેની પણ માહિતી આપણે લોકો અગાઉના વિડીયોમાં મેળવી ચૂક્યા. અને જે ગ્રામીણ સમુદાય છે તેમાં જે ઔપચારિક સંગઠનો છે તેમાં મેં તમને લોકોને ચાર મુદ્દાઓ કરાવ્યા હતા. સહકારી મંડળીઓ, ગ્રાહક સુરક્ષા સમિતિ, ગ્રામ શિક્ષણ સમિતિ અને ગ્રામીણ સમુદાયોમાં સ્વૈચ્છિક સંગઠનો. તો આટલા મુદ્દાઓ સાથે આપણું યુનિટ 4 આપણે લોકોએ સમય જોતું. તો આ યુનિટમાંથી તમને લોકોને પ્રશ્ન આ રીતના પૂછાઈ શકે એમ છે કે અનૌપચારિક સંગઠનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો, ઔપચારિક સંગઠનની વિગતવાર ચર્ચા કરો. જો આ પ્રશ્ન છે તે એ રીતે પૂછાણો છે કે ઔપચારિક સંગઠન વિગતવાર ચર્ચો, એટલે કે ઔપચારિક સંગઠનનો અર્થ લખવાનો રહે અને તેના લક્ષણોની સમજૂતી તમારે અહીંયા વિગતવાર આપવાની રહેશે. ત્યારબાદ જે ટૂંકનોંધ છે તે ટૂંકનોંધ તમને આ રીતના પૂછાઈ શકે એમ છે કે ઔપચારિક અને અનૌપચારિક સંગઠનો વચ્ચે સંબંધ, ગ્રામીણ સામાજિક સમુદાય. જો જ્યારે ગ્રામીણ સામાજિક સમુદાય છે એવી રીતના તમને લોકોને પ્રશ્ન પૂછાય ત્યારે તમારે, મેં તમને લોકોને ગ્રામીણ સામાજિક સંગઠન વિશેના મુદ્દાઓ કીધા હતા જો યાદ હોય તો, તો એ જે ગ્રામીણ સામાજિક સંગઠનના જે મુદ્દાઓ છે તેનું તમારે અહીંયા વર્ણન કરવાનું રહે છે. એમાં તમારે લખવાનું રહે છે કે ગ્રામીણ સામાજિક સમુદાય, એમાં મુદ્દાઓ મેં તમને લોકોને સમજાવ્યા હતા કે ગ્રામ સમુદાય પરસ્પર અવલંબી એકમ છે, યાંત્રિક એકતા આપણને તેમાં જોવા મળે છે, અનૌપચારિક સામાજિક નિયંત્રણ જોવા મળે છે, પારસ્પરિક સહાય આપણને ગ્રામીણ સમુદાયમાં લોકોની વચ્ચે ઉદ્ભવતી જોવા મળે છે, તેમજ જે કુટુંબ છે તે સંગઠનનું કુટુંબ સંગઠન છે તેનું મહત્ત્વ, વિશેષ મહત્ત્વ આપણને જોવા મળતું હોય છે. તો આટલા મુદ્દા તમારે ગ્રામીણ સામાજિક સમુદાયમાં લખવાના રહે છે. ત્યારબાદ આવે છે ગ્રામીણ સમુદાયમાં અનૌપચારિક સંગઠનો. તો આના વિશેની પણ સમજૂતી આપણે લોકો અગાઉના વિડીયોમાં મેળવી ચૂક્યા હતા કે અનૌપચારિક સંગઠનોમાં લિંગ, વય અને મૈત્રી સંબંધો તેમજ તળ, આવા બે મુદ્દાઓની મેં તમને લોકોને સમજૂતી આપી હતી. તો તેના વિશેની માહિતી તમારે આ જે ટૂંકનોંધ છે તેમાં લખવાની રહે છે. અને ગ્રામીણ સમુદાયોમાં જે ઔપચારિક સંગઠનો છે તેમાં તમારે સહકારી મંડળી, ગ્રાહક સુરક્ષા સમિતિ, ગ્રામ શિક્ષણ સમિતિ અને ગ્રામીણ સમુદાયોમાં સ્વૈચ્છિક સંગઠનોની સમજૂતી આપવાની રહે. જો બહેનો, અહીંયા તમને લોકોને કદાચ ટૂંકનોંધ છે તે આ રીતે પણ પૂછાઈ શકે કે સહકારી મંડળીઓ, જ્યારે ખાલી સહકારી મંડળીઓ પૂછાણી હોય તો તમારે તેનું જ વર્ણન કરવાનું રહેશે. પણ જો તમને એમ પૂછાય કે ગ્રામીણ સમુદાયોમાં ઔપચારિક સંગઠનો, તો તમારે આ ચારે ચાર મુદ્દાની સમજૂતી છે તે આપવાની રહે છે. અને એટલે ટૂંકમાં જે ઔપચારિક સંગઠનો છે તેમાંથી કોઈ પણ એક મુદ્દો ઉપાડીને તમને ટૂંકનોંધમાં મૂકી શકે એમ છે, અથવા આખું ઔપચારિક સંગઠન પણ તમને લોકોને તમારા પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે. કોઈ પણ સ્વરૂપે તમારી સામે આ પ્રશ્ન છે તે મૂકવામાં આવશે, તો એ પ્રશ્ન આખો તૈયાર કરી લેજો. આમ આપણે લોકોએ જોયું કે જે યુનિટો છે, એટલે કે પહેલું યુનિટ, બીજું યુનિટ અને ત્રીજું અને ચોથું યુનિટ, તો આ જે પહેલું યુનિટ છે તે યુનિટ ગ્રામીણ સમાજશાસ્ત્રનું છે, બીજું યુનિટ છે તે ગ્રામીણ સમાજના વિશિષ્ટ લક્ષણોનું છે, ત્રીજું યુનિટ છે તે પંચાયતી રાજનું છે, ચોથું યુનિટ છે તે અહીંયા આવે છે ગ્રામીણ સામાજિક સંગઠનોનું. તો હવે આ ચારે ચાર યુનિટ તમે લોકો તૈયાર કરી લેજો. એકવાર આ યુનિટ ઉપર તમારી નજર ફેરવી જાજો અને બધા પ્રશ્ન જે મેં તમને લોકોને આ વિડીયોમાં કહ્યા તે વાંચી, સમજી, વિચારી અને એકવાર લખી પણ નાખજો.
અને જો કાંઈ પણ ડાઉટ હોય, તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું મૂંઝવણ તમે લોકો અનુભવો, અથવા તો કોઈ પણ પ્રકારનો આ ચાર યુનિટના આપણા સિલેબસને લગતું પાંચમું પેપર અને છઠ્ઠું પેપર, આ બંને જે પેપરો છે તેના સિલેબસને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે લોકો મને કોમેન્ટ બોક્સમાં લખી અને પૂછી શકો છો. આપણે બનતી ટ્રાય કરશું કે તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે તેનો યોગ્ય જે જવાબ છે તે હું તમને લોકોને આપી શકું અથવા તો સમજાવી શકું. બરાબર, તો હવે આપણું અહીંયા પેપર નંબર 5 અને પેપર નંબર 6 બંને પૂરું થાય છે. પરીક્ષાની તૈયારી સરસ રીતના કરી અને પેપર તમારા સરસ જાય તે માટેના બેસ્ટ ઓફ લક. અને જે પેપર સ્ટાઇલ છે તે પેપર સ્ટાઇલની પણ થોડીક તમને લોકોને માહિતી આપી દઉં. તો પેલા પ્રશ્નના અના અથવામાં અ 14 માર્ક્સ, બીજો પ્રશ્ન અ બના અથવા અલા સોરી અના અથવામાં અ એટલે થાય છે 14 માર્ક્સ તેના. ત્રીજો પ્રશ્ન કના અથવામાં ક એટલે એનો પણ 14 માર્ક્સ. અને ચોથો પ્રશ્ન એ પણ લોંગ ક્વેશ્ચન, એના એમાં પણ તમને અથવા અથવામાં બે પ્રશ્ન પૂછાય છે. અને છેલ્લે ચોથો આ પાંચમો પ્રશ્ન છે તે ટૂંકનોંધ, અને એ ટૂંકનોંધ છે તે તમને 5 આપવામાં આવેલી હશે, સોરી 4 આપવામાં આવેલી હશે, અને એમાંથી તમારે કોઈ પણ બે ટૂંકનોંધ છે તેની માહિતી આપવાની રહેશે. અને એ બંને ટૂંકનોંધ 7-7 માર્ક્સની, એમ કુલ ટોટલ 14 માર્ક્સની તમને લોકોને ટૂંકનોંધ આપવામાં આવેલી છે. બાકીના જે એટલે કે 70 માર્ક્સનું પેપર છે તે યુનિવર્સિટીનું તમારે લેખિત લખવાનું છે. બાકીના જે 30 માર્ક્સ છે તે તમને લોકોને તમારા સેમિનાર, તમારા એસાઇનમેન્ટ, તમારી હાજરી, જો હાજરી છે તે આ જ છે કે તમે કેટલા લેક્ચરના વિડીયો છે તે જોયા છે, અને એના ઉપરથી તમારી હાજરીના માર્ક્સ છે તે કાઉન્ટ કરવામાં આવશે. તો આ રીતના તમારી હાજરીના માર્ક્સ પણ ઉમેરવામાં આવશે, અને એ 30 માર્ક્સ છે તે તમને કોલેજમાંથી અમે લોકો આપશું. તો હવે પછી તમે લોકો આને વાંચો, આને લખો અને આને સમજો, એ માટે પૂરી તૈયારી કરો પરીક્ષા માટેની, અને સારા માર્ક્સ લઈ આવો તેવી જ એક શુભેચ્છા સાથે બેસ્ટ ઓફ લક.